નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યા વિશે આપણે અભ્યાસ કરતા હતા. એમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 ના પ્રશ્ન 2 સુધી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 ના પ્રશ્ન 3 નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.3 નો પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 આપણને શું આપેલો છે કે નીચે આપેલા દરેક ના ચોરસમાં સાચી સંખ્યા મૂકો. કે નીચે આપેલી જે દરેક સંખ્યા છે, એ દરેક સંખ્યાનો જે ચોરસ છે, એ ચોરસમાં આપણે સાચી સંખ્યા મૂકવાની છે. તો અહીંયા આપણને પેલી સંખ્યા આપેલી છે 2^7 બરાબર 8^4. તો આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ મુજબ થશે કે ચોરસ ગુણ્યા 2 બરાબર 7 × 8 થશે, બરોબર? એટલે કે આપણે સૌ પ્રથમ ચોકડી ગુણાકાર કરીએ છીએ, એટલે આમ થશે કે ચોરસ ગુણ્યા 2 આનો આની સાથે ગુણાકાર બરાબર થશે 8 × 7, બરોબર? હવે બરાબર, હવે આ 2 ગુણાકારમાં છે તો બરાબરની ઓલી બાજુ જશે તો શું થશે, ભાગાકારમાં થઈ જશે, એટલે કે આવશે ચોરસ બરાબર 8 × 7/2 આવશે. આ 2 ગુણાકારમાં તો આલી બાજુ આવશે, એટલે ભાગાકારમાં આવશે 2/6. તો આ થશે 2^4 8, તો શું વધ્યું, ચોરસ બરાબર આવશે 4 × 7, તો 7 × 6 કેટલા થશે, 28 થશે. તો ચોરસ બરાબર કેટલા આવશે, તો ચોરસ બરાબર આવશે 28. એટલે કે ચોરસમાં કેટલી સંખ્યા આવશે, તો ચોરસમાં આવશે 28. એટલે કે આમ આપણે લખી શકીએ કે આ 2^7 બરાબર 8^4 કેટલા આવશે, તો ચોરસમાં આવશે 28. ત્યારબાદ બીજી સંખ્યાનો આપણે અભ્યાસ કરીએ તો એમાં આપણને આપેલું છે 5^8 બરાબર 10^4. તો આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 × 4 બરાબર 10 × 8 થશે, એટલે કે આમ થશે 4^5 બરાબર 10 × 8 થશે. હવે આ 5 ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ આવ દઉં તો આમ થશે કે ચોરસ બરાબર 10 × 8 તો હતા જ, અને આ 5 ગુણાકારમાં તો બરાબરની આલી બાજુ આવશે, એટલે ભાગાકારમાં લાવશે 10 × 8/5, તો આ થશે 5 × 2 = 10. તો ચોરસ બરાબર શું વધ્યું, તો ચોરસ બરાબર આવશે 2 × 8, તો 2 × 8 કેટલા થશે, 16. તો ચોરસ બરાબર આપણને કેટલા મળ્યા, 16 આવશે. એટલે કે આમ આપણે લખી શકીએ કે આમ 5^8 બરાબર 10^4, તો ચોરસમાં કેટલા આવશે, તો ચોરસમાં આવશે 16. ત્યારબાદ આપણને ત્રીજી રકમ આપેલી છે કે 3^5 બરાબર ચોરસ બરાબર 20. તો 3^5 બરાબર ચોરસ 20 આપેલું છે, એનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આ મુજબ થશે કે 3 × 20, કે આ 3 × 20 બરાબર ચોરસ 5 થશે, ચોરસ 5, બરોબર? હવે ચોરસ વાળી સંખ્યા આલી બાજુ લઈ લઈએ તો આમ થશે કે ચોરસ 5 બરાબર 3 × 20. તો આ 5 ગુણાકારમાં છે, એ બરાબરની ઓલી બાજુ જાવ દો તો ચોરસ બરાબર શું થશે, તો આવશે 3 × 20. આ 5 ગુણાકારમાં આલી બાજુ આવશે, એટલે ભાગાકારમાં આ થશે 5 × 20. તો ચોરસ બરાબર શું વધ્યું, તો ચોરસ બરાબર આવશે 3 × 4. તો 3 × 4 કરશો કેટલા આવશે, તો આવશે 3 × 12. ચોરસ બરાબર આપણને કેટલા મળ્યા, 12. એટલે કે આ 3^5 બરાબર ચોરસમાં કેટલા આવશે, 12/20. ત્યારબાદ આપણે ચોથી સંખ્યાનો અભ્યાસ કરીએ તો આપેલો છે 45^60 બરાબર 15^4. તો આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 45 × 4, એટલે આવશે ચોરસ 45 બરાબર 15 × 60. હવે આ 45 ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ આવ દઉં તો ચોરસ બરાબર શું થશે, 15 × 60 તો હતા જ, અને આ 45 ગુણાકારમાં હતા આલી બાજુ આવશે, એટલે ભાગાકારમાં આવશે 45. તો આ થશે 15 × 3 = 45, અને આ થશે 20 × 3 = 60, એટલે ચોરસ બરાબર કેટલા મળ્યા, તો આવશે ચોરસ બરાબર આવશે 20. તો આ 45/60 બરાબર 15/4 હતું, તો ચોરસમાં કેટલા આવશે, તો ચોરસમાં આવશે 20. ત્યારબાદ આપણને આપેલું છે 18/24 બરાબર 4/4. તો આને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આમ થશે કે 18 × 4 બરાબર 4/24. તો આ 4/24 ને આલી બાજુ આપણે લખીએ છીએ, એટલે આવશે 4/24 બરાબર 18/4. હવે આ 24 ગુણાકારમાં બરાબરની ઓલી બાજુ આવ દો તો ચોરસ બરાબર શું થશે, તો આવશે 18 × 4/24, એટલે આ થશે 4/6 = 24, અને આ થશે 6 × 3 = 18,
तो चौरस बराबर आपने शू मिलू तो चौरस बराबर आपने मिलू चौरस बराबर थे तरह के चौरस बराबर आपने के तरह मे चौरस बराबर तरह तो आम अठार ना छेद में चौबीस बराबर चौरस छेद में चार तो चौरस में केटला आवशे तरह के चौरस में आवशे तरह तो आम आपने जवाब शू मळे छे तो जवाब मळे छे तरह। त्यारबाद आपणे આગળના પ્રશ્નનો અભ્યાસ કરીએ તો આગળનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય અંશ 9 હોય છેદ 30 હોય અને d અંશ 27 હોય તેવો આપણે મેળવવાનો છે। તો અહીંયા આપણે અંશ બરાબર શું ધારીએ છે a અને છેદ માટે આપણે b ધારીશું એટલે કે અહીં આપણે અંશ માટે a અને છેદ માટે b ધારીશું કે અહીં આપણે અંશ માટે a અને છેદ માટે શું ધારીશું b ધારીશું। હવે જેનો છેદ 20 હોય તેવો 3 ના છેદમાં આપણે શું કરીએ છીએ પેલો આપણને આપેલું છે છેદ 20 હોય એવો આપણે સમઅપૂર્ણાંક શોધવાનો છે એટલે કે પેલો આપણે લખીએ a કે જેનો છેદ જેનો છેદ 20 હોય તેવો જેનો છેદ 20 હોય તેવો કે જેનો છેદ છે 20 હોય તેવો આપણે શું કરવાનું છે 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક મેળવવાનો છે એટલે કે જેનો છેદ 20 હોય તેવો 3 ના છેદમાં 5 નો 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક એના છેદમાં 20 છે બરોબર કે જેનો છેદ 20 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક શું થશે એના છેદમાં 20 એટલે છેદ 20 આવી ગયો અને અંશ આપણે શું ધારીએ છે a ધારીએ છે એટલે કે આમ થશે એના છેદમાં 20 બરાબર 3 ના છેદમાં 5 હવે બંને સમઅપૂર્ણાંક છે તો એ બંનેનો ચોકડી ગુણાકાર કેવો થશે સરખો થશે એટલે કે આમ આવશે a ગુણ્યા 5 બરાબર આ a ગુણ્યા 5 બરાબર થશે 3 ગુણ્યા 20 તો આ 5 ગુણાકારમાં જ બરાબરની ઓલી બાજુ જાવ દો તો ભાગાકારમાં આવશે એટલે a બરાબર થશે 3 ગુણ્યા 20 છેદમાં આવશે 5 એટલે આ થશે 5 ચોક 20 તો વધ્યું હું 3 ગુણ્યા 4 એટલે 3 ચોક કેટલા થશે તો આવશે 12 એટલે a બરાબર આપણને કેટલા મળ્યા 12 મળ્યા તો a બરાબર આવશે 12 એટલે કે આ માગેલો અપૂર્ણાંક કયો થશે તો આ માગેલો અપૂર્ણાંક માગેલો અપૂર્ણાંક 12 ના છેદમાં 20 છે કે આ માગેલો અપૂર્ણાંક કયો છે તો આ માગેલો અપૂર્ણાંક 12 ના છેદમાં 20 છે। ત્યારબાદ આપણે b નો અભ્યાસ કરીએ તો એમાં અંશ આપણને શું આપેલો છે 9 એટલે કે જેનો અંશ 9 હોય તેવો જેનો અંશ 9 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક કે જેનો અંશ 9 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમઅપૂર્ણાંક હવે અંશ આપેલો છે એટલે અંશમાં 9 હશે ને છેદ આપણે શું ધાર્યો છે b એટલે કે 9 ના છેદમાં b છે હવે સમઅપૂર્ણાંકો છે તો બે નો ચોકડી ગુણાકાર સરખો આવશે એટલે આવશે 9 ના છેદમાં b બરાબર આવશે 3 ના છેદમાં 5 બરોબર એટલે કે 9 ના છેદમાં b બરાબર થશે 3 ના છેદમાં 5 હવે બંને સમઅપૂર્ણાંકો છે તો એનો ગુણાકાર સરખો થાય એટલે કે આવશે 9 ગુણ્યા 5 બરાબર આવશે b ગુણ્યા 3 હવે આ b શોધો છે તો આ 3 ગુણાકારમાં બરાબરની ઓલી બાજુ જાવ દો તો ભાગાકારમાં આવશે એટલે b બરાબર શું થશે તો આવશે 9 ગુણ્યા 5 છેદમાં આવશે 3 તો આ થશે 3 3 9 તો કેટલા વિધા તો 3 ગુણ્યા 5 તો 3 5 કેટલા આવશે 15 એટલે b બરાબર કેટલા આવશે તો b બરાબર આવશે 15 તો આ માગેલો અપૂર્ણાંક આ માગેલો અપૂર્ણાંક કયો થશે તો આવશે 9 ના છેદમાં b તો 9 ના છેદમાં b બરાબર આપણને કેટલા મળ્યા 15 આવશે આ માગેલો અપૂર્ણાંક 9 ના છેદમાં 15 છે। ત્યારબાદ આપણે c આકૃતિનો જોઈએ તો c આકૃતિમાં આપેલું છે છેદ 30 હોય તેવો એટલે કે જેનો છેદ 30 હોય તેવો જેનો છેદ 30 હોય તેવો 3 ના છેદમાં 5 નો
જેનો છેદ 30 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમપૂર્ણાંક સમપૂર્ણાંક કયો આવશે તો આવશે a ના છેદમાં 30 છે છેદ આપણે આપી દીધો છે 30 અને અંશ બરાબર આપણે ધારીએ છે a એટલે કે આવશે a ના છેદમાં 30 એટલે કે જેનો છેદ 30 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમપૂર્ણાંક કયો થશે આવશે a ના છેદમાં 30 હવે બંને સમપૂર્ણાંકો છે એટલે બરાબર આવશે એટલે કે a ના છેદમાં 30 બરાબર આવશે 3 ના છેદમાં 5 હવે બંનેનો ચોકડી ગુણાકાર સરખો આવેલો આવશે a ગુણ્યા 5 બરાબર થશે 3 ગુણ્યા 30 તો હવે 5 ગુણાકારમાં છે એ બરાબરની ઓલી બાજુ આવો તો આમ થશે કે a બરાબર 3 ગુણ્યા 30 છેદમાં આવશે 5 એટલે આ થશે 5 6 30 તો હોય તો હું 3 ગુણ્યા 6 તો 3 6 કેટલા થશે 18 આવશે એટલે કે a બરાબર આપણને શું મળ્યું તો a બરાબર આવશે 18 તો આ માગેલો અપૂર્ણાંક કયો થશે તો આ માગેલો અપૂર્ણાંક બરાબર માગેલો અપૂર્ણાંક શું થશે તો આ માગેલો અપૂર્ણાંક થશે 18 ના છેદમાં 30 છે એટલે કે આ માગેલો અપૂર્ણાંક કયો છે તો આ માગેલો અપૂર્ણાંક 18 ના છેદમાં 30 છે ત્યારબાદ આપણે ચોથો એટલે કે d નો આપણે અભ્યાસ કરીએ તો એમાં શું આપેલું છે અંશ 27 હોય તેવો એટલે કે જેનો અંશ 27 હોય તેવો 3 ના છેદમાં 5 નો 3 ના છેદમાં 5 નો સમપૂર્ણાંક કે જેનો અંશ 27 હોય તેવો 3 ના છેદમાં 5 નો સમપૂર્ણાંક 27 ના છેદમાં b છે કારણ કે અંશ આપણને આપી દીધો છે છેદ આપણે શોધવાનો છે એટલે છેદ બરાબર આપણે b શોધીએ એટલે b ધારીએ છે એટલે કે આમ આવશે કે 27 ના છેદમાં b બરાબર 3 ના છેદમાં 5 હવે સમપૂર્ણાંક છે એટલે ચોકડી ગુણાકાર સરખો આવશે એટલે કે 27 ગુણ્યા 5 બરાબર થશે b ગુણ્યા 3 તો આ 3 ગુણાકારમાં છે એ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ 3 ગુણાકારમાં ઓલી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે એટલે કે આમ થશે b બરાબર 27 ગુણ્યા 5 છેદમાં આવશે 3 તો આ થશે 9 તેરી ને 27 એટલે કે આવશે 9 એટલે હવે ધાર 9 ગુણ્યા 5 તો આ થશે 9 પંચાને 45 તો b બરાબર આપણને કેટલા મળ્યા તો b બરાબર આવશે 45 તો આ માગ્યા મુજબનો અપૂર્ણાંક કયો થશે તો આ માગેલો અપૂર્ણાંક કયો છે તો આ માગેલો અપૂર્ણાંક કયો થશે તો આવશે 27 ના છેદમાં 45 છે એટલે કે આ માગેલો અપૂર્ણાંક કયો છે તો આ માગેલો અપૂર્ણાંક 27 ના છેદમાં 45 છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 7.3 પ્રશ્ન 3 અને 4 નો આપણે અભ્યાસ કર્યો આવતા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3 ના આગળના પ્રશ્નનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત